હું છું આયુષ દોશી. હવે જીવિચાર પ્રકરણે હવે આપણે આવ્યા છે ગાથા નંબર 5. ગાથાર્થ છે ભોમન તરીક મુદગમ ઓસા હિમ કરગ હરિતણો મહિયા હુંતી ગણો દહી માહી ભૈયાણે ગાય આઉસ. ભોમન તરીક એટલે કે ભૂમિ અને આકાશનું પાણી, ઉદગમ એટલે કે પાણી, ઓસા એટલે કે ઝાકળ, હિમ એટલે બરફ, કરગ એટલે કે કરા, હરિતણો એટલે લીલી વનસ્પતિ ઉપર ફૂટી નીકળતું પાણી એટલે કે ટૂંકમાં એટલે ઝાકળ કહેવાય છે. એટલે કે લીલી વનસ્પતિ ઉપર જેવું આપણને શિયાળમાં દેખાતું હોય જ્યારે કે એના પર પાણી બાજી જતું હોય છે એને આપણે કહીશું હરિતણું. મહિયા એટલે કે ધુમ્મસ એટલે આખું વાદળું છાયું વાતાવરણ દેખાય તેને આપણે કહીશું ધુમ્મસ. ઘણો દહી એટલે કે ઘનો દધી, ઘનો દધી એમાં શબ્દ છુપાયેલો ઘન પ્લસ ઉદધી. ઘન એટલે કે એકદમ કઠિન એટલે કે આમ ઘન આકારનું, ઉદધી એટલે સમુદ્ર, ઘનો દધી એટલે કે સમુદ્ર ટાઈપનો એકદમ આમ ઘટ્ટ પ્રવાહ પ્રવાહી. માય આઈ એટલે કે વગેરે, અણેગા એટલે કે અનેક, આઉસ એટલે કે અપકાયના. આઉસ એટલે કે અહીંયા આયુષ્ય કે આયુષ એવું કંઈ સમજવાની જરૂર નથી, પણ આઉસ એટલે કે અપકાયના જીવો અને હુંતી એટલે કે છે. હવે આપણે આખી ગાથાનું ગાથાર્થ એકદમ સ્પષ્ટ રીતે સમજીશું. ગાથાર્થ ભોમન તરીક મુદગમ ઓસા હિમ કરગ હરિતળ મહિયા એટલે કે ભૂમિ અને આકાશનું પાણી, ઝાકળ, બરફ, કરા અને લીલી વનસ્પતિ ઉપર ઉગી ફૂટી નીકળતું પાણી, હુંતી ગણો દહી માહી બેયાણે ગાય આવું, તેમજ ધુમ્મસ અને ઘનો દધી વગેરે જલજીવોના અનેક ભેદો છે. પાછું આપણે એકવાર સ્પષ્ટ કરી દઈએ ગાથાર્થ. ભૂમિ અને આકાશનું પાણી, ઝાકળ, બરફ, કરા, લીલી વનસ્પતિ ઉપર ફૂટી નીકળતું પાણી, ધુમ્મસ અને ઘનો દધી વગેરે જલજીવોના અનેક ભેદો છે. હવે આ દરેક ભેદોને આપણે એકદમ વિવેચનથી સમજીશું સ્પષ્ટતાથી. ભૂમિનું પાણી એટલે કે સાહેબજી એટલે તમે કહેશો કે ભૂમિનું પાણી એટલે શું, તે એટલે આપણે સમજાવીશું. કૂવામાં સરવાણીથી પાણી આવે છે તે એટલે કે આપણે જે કૂવામાં સરવાણીથી પાણી એટલે જે વરસાદથી આપણા ભૂમિ ઉપર પાણી પડે તે પાણી સુકાઈને નીચે દરિયામાં એટલે કે કૂવામાં જાય તેને આપણે કહીશું ભૂમિનું પાણી. આકાશનું પાણી એટલે શું, એટલે કે આકાશમાં પાણી રેડાતું હશે એવું નહીં, પરંતુ આકાશમાંથી જે વરસાદ પડે છે તેને આપણે કહીશું આકાશનું પાણી. હરિતણું એટલે લીલી વનસ્પતિ ઉપર પાણીના બિંદુઓ ફૂટી નીકળે છે તેને આપણે હરિતણું કહીશું. ઘનો દધી એટલે કે લોકોમાં એટલે કે દેવલોકોમાં જ્યાં જ્યાં દેવોના વિમાનો તથા નારક પૃથ્વીઓ છે તેની નીચે થીજેલા ઘી જેવું ગાટું પાણી છે તે ઘન ગાટો ઉદધી દરિયો કહે છે. એટલે કે આ જ્યાં દેવ વિમાનો અને નારકની પૃથ્વીઓ છે એટલે કે નરકલોક અને દેવલોક એ બંને વચ્ચેની જે જગ્યા છે ત્યાં એક ઘન સ્વરૂપે ઉદધી સ્વરૂપ છે એટલે કે ઘન સ્વરૂપનો ઉદધી છે એટલે કે ઘન સ્વરૂપનો સમુદ્ર છે તેને આપણે કહીશું ઘનોદધી. તેમજ ઝાકળ, બરફ, કરા, ધુમ્મસ વગેરે સૌ કોઈ ઓળખે છે તેને આપણે અપકાયના જીવો કહીશું. અસ્તુ, જો મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.